નમસ્કાર દર્શક મિત્રો તો લોકસત્તા શો માં આપનું સ્વાગત છે વડોદરામાં ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ જે બાદ ગુજરાત સરકારે પૂરગ્રસ્ત લોકો માટે સહાયની જાહેરાત કરી દીધી છે પૂરે વેરેલા વિનાશ બાદ વડોદરાને લઈ સરકાર દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે ભારે વરસાદ બાદ વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વિનાશ વેર્યો હતો જેમાં લોકોનું જીવન અસ્વ્યસ્ત થઈ ગયું હતું જેમાંથી બહાર આવતા લોકોને ઘણા દિવસો લાગી ગયા હવે વડોદરામાં પૂરે વેરેલા વિનાશ બાદ સરકારે સહાયની જાહેરાત કરી છે દુકાનદારોના કેસમાં ત્રિમાસિક જીએસટી રિટર્નને ધ્યાનમાં રાખી સહાય અપાશે સહાય અંગે વાત કરવામાં આવે તો લારી રેકડી ધારકને ઉચ્ચક રૂપિયા પાંચ હજારની રોકડ સહાય ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા વીસ હજારની રોકડ સહાય ચાલીસ સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂપિયા ચાલીસ હજારની રોકડ સહાય તો નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચક રૂપિયા પંચ્યાસી હજાર રોકડ સહાય કરાશે માસિક ટર્ન ઓવર રૂપિયા પાંચ લાખથી વધુ હોય તેવી મોટી દુકાન ના ધારકસ લાખ સુધીની લોન પર ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય સાત ટકાના દરે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં આપવામાં આવશે તો મહત્વનું છે કે સહાય માટે મહાનગરપાલિકા કમિશ્નર અને મામલતદારની અરજી કરવાની રહેશે આ માટે આગામી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં સહાય માટેની અરજી કરવાની રહેશે તો વડોદરામાં વેપારીઓ માટે સહાયની જાહેરાત બાદ હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસ નેતા સવાલ ઉઠાવી રહ્યા છે કે ઘરવખરી માટે નુકસાનીની સહાય કેમ નહીં રેણાંક વિસ્તારમાં નુકસાની માટે સહાય નથી અપાઈ રહી